હવે જુઓ, આપણે ગયા વિડીયોની અંદર ખૂણાઓ કેવી રીતે જોવાય એ તો શીખી ગયા, પણ હવે કેટલા માપનો ખૂણો છે ને એ આપણે જોવાનું છે. કારણ કે ખૂણા માહિતી તો આપણે જોઈ ગયા કે અમુક ખૂણા કાટખૂણા હોય, અમુક કાટખૂણાથી નાના એટલે કે લઘુકોણ હોય, અને અમુક ખૂણા કાટખૂણાથી મોટા એટલે કે ગુરુકોણ હોય. હવે અહીંયા આપણને ખૂણો બી આપેલો છે, તો આ બી ખૂણો છે એ કેટલા અંશનો છે એ જો માપવું હોય આપણે, તો એના માટે આપણે શું કરી શકીએ? તો જુઓ, કોઈ પણ ખૂણો માપવો હોય તો આપણે એના માટે સૌથી પહેલાં કોણ માપક જોઈએ. તમે બધાને કંપાસના સાધનોમાં કોણ માપક હોય જ, તમારે શું કરવાનું? સૌથી પહેલાં એ કોણ માપક લેવાનું છે. જુઓ, અહીંયા આ કોણ માપક છે. હવે આ કોણ માપક છે એની અંદર તમે જોશો તો તમને શૂન્યથી 180 સુધીના બધા આંકડા દેખાશે. જુઓ, અહીંયા 180, 170, 160, 150, 140, 130, 110, 100 એમ કરતા કરતા આ બાજુ આપણે જોઈએ તો છેક શૂન્ય સુધી. આમ શૂન્યથી તે 180 અંશ સુધીના ખૂણા હોય. પણ અહીંયા જુઓ તમે બીજી, અહીંયા 180 છે તો એની નીચે શૂન્ય છે, અહીંયા 170 છે તો 10 પણ છે. એમાં ઉપર જે આંકડા હતા એમ અહીંયા નીચે પણ આંકડા છે. જુઓ, એમાંય તે શૂન્યથી તે 180 સુધી છે. જુઓ, આમ તો આ તો ડબલ ડબલ આંકડા છે, અને ડબલ આંકડા છે તો એક સરખા નથી. એક જગ્યાએ 170 છે તો અહીંયા 10 છે, અહીંયા 20 છે તો 160 છે. તો સાચો ખૂણો કયો? તો જુઓ, હવે એના માટે આપણે શું કરવું પડે ખબર છે? ખૂણો ક્યારે બને? જ્યારે બે કિરણ ભેગા થાય ત્યારે ખૂણો બને. તો જે જગ્યાએ બંને ખૂણા ભેગા થાય છે, બંને કિરણના ઉદગમ સ્થાન છે, એના ઉપર આપણે જુઓ આ શૂન્ય, આ 90 અંશની લીટી કહેવાય ઊભી, અને આ શૂન્યથી 180 અંશની આડી લીટી કહેવાય. આ બંને લીટી જે ભેગી થાય એ અહીંયા બરોબર એ જગ્યા ઉપર આપણે બંને જે કિરણ ભેગા થાય છે એ ખૂણા એ બિંદુને રાખવાનું, અને પછી બે કિરણમાંથી એક કિરણ સાથે આ શૂન્યથી 180ની આડી લાઈન છે એની સાથે સરખાવી દેવાની. હવે આપણે પહેલો ખૂણો માપીએ. હવે જુઓ, આપણે આ પહેલો ખૂણો માપવો છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? તો આ બંને કિરણ ક્યાં ભેગા થાય છે? તો જુઓ, એક આ કિરણ અને એક આ કિરણ બંને આ બિંદુએ ભેગા થાય છે. તો એ બિંદુ ઉપર આપણે આ જે કોણ માપક છે એમાં આ જે 90 અંશની ઊભી રેખા અને શૂન્યથી 80 અંશની આડી રેખા એના ઉપર રાખવાની. આમ નહીં, કયું? તો કે એનું જે બિંદુ છે એ બરોબર આ વચ્ચેના બિંદુ ઉપર આવવું જોઈએ, એટલે આ રીતે. હજી શું બાકી છે? તો જુઓ, આ કોણ માપક તો રહ્યું, પણ કોણ માપક ત્રાસુ છે એ કઈ રીતે ખબર પડશે? તો જુઓ, આ એક કિરણ છે ને એ આ શૂન્યથી 180ની આડી લીટી છે એની સાથે મેળવી દેવાનું. જો આ ઊંચું કરીએ તો અહીંથી આ બિંદુ પાછું હલી ગયું, તો પાછું એને સેટ કરવાનું અને આખું કોણ માપક વ્યવસ્થિત એ ખૂણા પર રાખવાનું. બરોબર, હવે જુઓ આ બરોબર એ શૂન્યથી 180ની આડી લીટી ઉપર આ લીટી આવી ગઈ. હવે બીજું કિરણ ક્યાં છે એ જોવાનું. બીજું કિરણ અહીંયા છે, જો આપણને અહીંયા તીરની નિશાની દેખાય છે, એટલે કે પણ અહીંયા હવે પાછા બે આવ્યા, 30 છે અને 150 છે. તો સાચા ખૂણાનું માપ કયું? તો જુઓ, આપણે કયું જોવાનું? તો આ આડી લીટી છે બરોબર, જે આ તીરની નિશાની, એમાં શૂન્ય ક્યાં છે? જુઓ, આ શૂન્ય અને 180 લીટી, તો આ જે લીટી છે શૂન્ય કહેવાય, એની સામેની લીટી 180ની કહેવાય. તો અહીંયા જે શૂન્ય છે એ ક્યાં છે? આ ઉપરના આંકડા કહેવાય, ના નીચેના આંકડા કહેવાય. તો નીચેના આંકડામાં છે, તો આપણે આ ખૂણો જોવા માટે નીચેના આંકડા જોવાના. બરોબર, અહીંયા નીચેના આંકડામાં એ 10, 20 ને 30 અહીંયા છે, તો આ કેટલા અંશનો ખૂણો કહેવાય?
30 આ રીતે આપણે ખૂણો માપી શકીએ અથવા તો એમ પણ જોઈ શકાય કે જુઓ અહીંથી 90 અંશની લીટી હોત તો આમ હોત તો એનાથી અંદરના જે ખૂણા હોય એ બધા 90 થી નાના હોય અને એની બહારના જે હોય એ બધા 90 અંશથી મોટા હોય તો આ પહેલો ખૂણો આપણે થયો 30 અંશનો હવે આપણે જોઈએ આ બીજો ખૂણો તો એના ઉપર પણ પહેલાની જેમ જ આપણે આ બરોબર બંને બિંદુ જ્યાં ભેગા થાય છે એ જગ્યા પર આપણે કોણ માપક રાખીશું તો આ એ જગ્યા ઉપર કોણ માપક રાખ્યું બરોબર બંને બિંદુ ભેગા થાય છે ત્યાં પછી સૌથી પહેલા એ જોવાનું કે શૂન્ય ક્યાં છે નીચે કાઢી તો જુઓ આ કઈ લીટી સાથે આપણે મેળવી આ લીટી સાથે તો અહીંયા શૂન્ય ક્યાં છે નીચે કે ઉપર નીચે તો આપણે નીચેના આંકડા જોવાના અને બીજી તીરની નિશાની ક્યાં છે અહીંયા અહીંયા કેટલા અંશનો ખૂણો બતાવે છે કેટલા આંકડા લખેલા છે 90 તો માટે આ 90 અંશનો ખૂણો બનશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ 90 અંશના ખૂણામાં પાછી બીજી એક સરળતા 90 અંશમાં ઉપર નીચે બંને નીચે જ આવશે આમથી જુઓ તો એ 90 અંશ થાય ને આમથી જુઓ તો પણ 90 અંશ થાય હવે જોઈએ આપણે ત્રીજો દાખલો હવે ત્રીજો દાખલો જુઓ આવી રીતે છે તો હવે આમાં કઈ રીતે કરવું તો આમાં તમે ગમે તેમ રાખીએ તો કઈ રીતે કોણ માપક સીધું થાય તો એના માટે આપણે બરોબર પહેલા એક વિષય વસ્તુ તો છે જ કે આ જ્યાં બિંદુ છે ત્યાં આપણે કોણ માપક રાખવાનું છે સારું ચાલો પછી પછી આપણે આ ચોપડીને આમ ફેરવી શકીએ આમ ફેરવીએ બરોબર તો જો હવે આ સીધી લીટી થઈ તો કે હા તો એ સીધી લીટી ઉપર આમ બંને લીટી ભેગી થાય છે અહીંયા ત્યાં આપણે કોણ માપક રાખી દઈએ અને અથવા તો આમ ઊંધી આપણને સીધી લીટી દેખાય છે તો એ બાજુ રાખી દઈએ જો હવે સીધી લીટી થઈ ગઈ બરોબર હવે પણ ખૂણો બને છે તો આપણે હવે એ ખૂણો જોઈએ તો બંને કિરણ ભેગા થાય છે એ બિંદુ ઉપર આપણે કોણ માપકની શૂન્યથી 180ની જે આડી લીટી છે એ રાખીશું તો આ એના ઉપર એ રાખી હવે જુઓ અત્યાર સુધી આપણે આ બાજુ આવતી હતી આ બાજુ લાઈન આમાં આ બાજુ લાઈન આવી હવે આ બાજુ લાઈન આવી શૂન્યવાળી તો અહીંયા શૂન્ય કઈ જગ્યાએ છે ઉપરની બાજુ તો આમાં હવે આપણે કયા આંકડા જોવાના ઉપરના હોય એ સાચા તો હવે જુઓ એક તીરની નિશાની તો અહીંયા શૂન્યની આડી લીટી સાથે આપણને મળી ગઈ બીજી તીરની નિશાની ક્યાં દેખાય છે અહીંયા બરોબર ત્યાં કેટલાનો અંશનો ખૂણો બને છે તો જો અહીંયા આપણે કયા આંકડા જોવાના છે ઉપરના નીચેના 130 નહીં જોવાના ઉપરના જોવાના કેટલા છે 50 તો આ ખૂણો કેટલા અંશનો કહેવાશે 50 હવે આપણે ફરીથી ચોથો ખૂણો જોઈએ સી તો સીની અંદર પણ આમ ત્રાસુ આપેલું છે તો આપણે એને સીધું કરી શકીએ છીએ આમ કરીએ તો આ સીધું થઈ જાય બરોબર હવે આપણે આ કોણ માપક છે એને આમ નહીં રાખીએ જો ખાસ ધ્યાન રાખજો આને આ ઉપર તો રાખવાનું જ બંને કિરણ ભેગા થાય ત્યાં પણ સાથે શૂન્યની લીટી છે એ આ તીરની નિશાનીને અડીએ એવી રીતે રાખવાની એટલે કોણ માપકને ફેરવવાનું અહીંયા શૂન્ય ઉપર રાખવાનું અને અહીંયા બરાબર તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંને જગ્યાએ રાખી દીધું આ બંને કિરણ ભેગા થાય છે ત્યાં શૂન્ય અને ત્યાં બિંદુ અને આ શૂન્યની રેખાને સીધી લીટીને અડાડી દીધી તો હવે અહીંયા જોઈએ કે શૂન્ય ક્યાં છે તો કે અહીંયા પણ ઉપરની સાઈડ છે ઉપરની સાઈડ શૂન્ય છે તો એની સામે બીજી તીરની નિશાની કઈ જગ્યાએ છે અહીંયા તો ત્યાં કયા અંશનો ખૂણો આવે છે એ જોઈએ તો જુઓ અહીંયા 50 છે પણ 50 આપણે જોવાના નથી કારણ કે કયા આંકડા જોવાના છે ઉપરના એ ઉપર કેટલા છે 130 તો આ ખૂણો થશે 130 અંશનો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ખૂણા માપતા જોયા હવે આપણે ખૂણો દોરાય કઈ રીતે એ પણ જોઈ લઈએ તો જુઓ અહીંયા આપણને એમ કહ્યું છે કે તમે નીચે આપેલા માપનો ખૂણો રચો એટલે કે પહેલું આપણને એમ કહ્યું કે 35 અંશ તો 35 અંશનો ખૂણો દોરવા માટે સૌથી પહેલા શું કરવું પડશે તો સૌથી પહેલા એક કિરણ દોરવું પડશે તો આપણે એક કિરણ દોરીએ કિરણમાં લંબાઈ ગમે તે હોય ઉગમ બિંદુ ફિક્સ હોય એટલે આપણે એક ઉગમ બિંદુ અહીંયા ઉગમ બિંદુ કરીશું
અને અહીંયા તીરની નિશાની આને કહેવાય કિરણ. બરાબર, આ એક કિરણ સૌથી પહેલા દોરવાનું, પછી આપણે એના ઉપર કોણ માપક મૂકવાનું. આ ઉગમ બિંદુ છે એટલે આપણે જે બિંદુ રાખીએ છીએ એ અહીંયા રાખવાનું આપણે. બરાબર, અને આ જે શૂન્ય આ જે કિરણની બીજી લીટી છે એ આપણે આ શૂન્યની લીટીને અડે એમ રાખવાની. હવે આપણને કીધું છે કે 35 અંશનો ખૂણો દોરો. તો હવે આપણે જુઓ અહીંયા શૂન્ય કઈ જગ્યાએ છે, ઉપર કે નીચે? તો જુઓ અહીંયા ઉપર 180 છે, શૂન્ય આપણને નીચે દેખાય છે. તો માટે આપણે નીચેના આંકડા જોઈશું અને આપણને આમાં કહ્યું છે 35 અંશનો ખૂણો. તો જુઓ નીચેથી આપણે જોતા જઈએ તો શૂન્ય પછી 10, 20, 30 અને 40. 30 ને 40 આવ્યા પણ 35 તો ક્યાંય આવ્યા જ નહીં. અને આમાં બધે જોઈએ તો 10 10 ના જ માપ છે. 10, 20, 30, 40 વચ્ચેના કોઈ 31, 32, 33, 34, 35 એવા ક્યાંય નથી, 51, 52 એવાય નથી. તો પછી 35 અંશનો ખૂણો કેવી રીતે દોરી શકાય? તો જુઓ આ 30 અંશનો થયો ને, 30 થી 40 ની વચ્ચે 35 આવે. તો જો અહીંયા તમે ઉપરની સાઈડ જોશો એટલે 30 પછી તમને અહીંયા બધા નાના કાપા દેખાયેલા હશે. એ નાના કાપા, એક કાપો એટલે એક અંશ, બીજો કાપો એટલે બીજો અંશ, ત્રીજો કાપો એટલે ત્રીજો અંશ. આ નાના કાપા આપણે જોવાના. બરોબર, આ આ 30 એનો આ પહેલો કાપો એટલે 31 અંશ, આ બીજો કાપો એટલે 32 અંશ, અને ત્રીજો કાપો એટલે 33 અંશ, ચોથો કાપો એટલે 34 અંશ, અને પાંચમો કાપો મોટો જ હોય. અને એ જગ્યાએ આપણે બિંદુ કરીએ એટલે એ થયું 35 અંશનો. પહેલા બિંદુ કરી દેવાનું. બરોબર, બિંદુ કરીને કોણ માપક લઈ લેવાનું. હવે બરોબર આ બિંદુને અડી અને આ બિંદુમાંથી રેખા નીકળે એવી એક કિરણ દોરવાનું. જો આ બંનેમાંથી પસાર થાય. બરોબર, પણ આ બિંદુની બહાર નહીં આવવા દેવાનું. આ કિરણ, બરોબર, આને અહીંયા વચ્ચે આપણે લખી શકીએ આ ખૂણો થયો એ થયો 35 અંશનો ખૂણો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે 35 અંશનો ખૂણો દોરી શકીએ છીએ. હવે દોરીએ 115 અંશનો ખૂણો. તો એના માટે પણ આપણે અગાઉની રીતની જેમ જ કરીશું. સૌથી પહેલા શું કરવું પડશે, એક કિરણ દોરવું પડશે. તો આપણે દોરીએ આ એક કિરણ. બરાબર, એમાં બિંદુ કરી દેવાનું, આ બિંદુ એ ઉગમ બિંદુ અને આ બાજુ તીરની નિશાની. જો આપણે આ બાજુ ઉગમ બિંદુ કરીએ તો અહીંયા છે એ શૂન્યના આંકડા કઈ જગ્યાએ આવે છે, નીચેની બાજુએ. હવે તમે ઉગમ બિંદુ આ બાજુ કરો અને આ બાજુ તીરની નિશાની કરો. બરોબર, તો અહીંયા ઉગમ બિંદુ ઉપર રાખો તો અહીંયા તમારે શૂન્યની ક્યાં આવે, ઉપરની સાઈડ. એટલે આ બાજુ જો શૂન્યની લાઈન તમારે આવે તો ઉપરના આંકડા જોવાના, આ બાજુથી દોરો તો નીચેના આંકડા જોવાના. હવે આપણે કેટલા, હવે જો આપણે કોણ માપક એના પર રાખી દઈએ, આ બિંદુ ઉપર આ વચ્ચેનો ભાગ આ શૂન્યની લીટીને અડાડી દઈએ. હવે આપણે દોરવો છે 115 અંશનો ખૂણો. શૂન્ય છે ક્યાં છે, નીચેની સાઈડ. તો નીચેના આંકડા આપણે જોઈએ તો શૂન્યથી જોતા જઈએ તો 10, 20, 30, 40, 50 અહીંયા 100 આવ્યા. 100 પછી 110 અને આપણે ખૂણો દોરવો છે 115. તો 110 અને 120 એ બંનેની વચ્ચેનું માપ 115 અંશ એ અહીંયા. તો ત્યાંથી આપણે ખૂણો દોરીએ એટલે ત્યાં બિંદુ કરી અને આ બંને લીટીને આપણે જોડી દઈશું અને અહીંયા તીરની નિશાની કરીએ. તો જુઓ આ ખૂણો છે એ પહોળો થયો અને આ જે ખૂણો હતો એ આમ સાંકડો થયો. બરાબર, એટલે જે પહોળો ખૂણો થાય એ 90 અંશથી મોટો હોય અને જે આ સાંકડો થાય એ 90 અંશથી નાના હોય. એક વખત 90 અંશનો ખૂણો પણ દોરી લઈએ. 90 અંશનો ખૂણો દોરવો હોય તો શું કરવાનું, જુઓ આ શૂન્ય એક પહેલા જ એક કિરણ દોરવાનું. અહીંયા ઉગમ બિંદુ, આ બાજુ તીરની નિશાની. પછી ઉગમ બિંદુ પર આપણે કોણ માપક રાખીએ અને 90 અંશ અહીંયા શૂન્યની આડી લીટી સાથે મેળવીએ અને પછી 90 છે ત્યાં બિંદુ કરીએ. પછી આ બંને બિંદુને જોડી દઈ તે રેખા દોરીએ. ઉગમ બિંદુમાંથી અહીંથી
नीचे न जावी जोईए, ऊपर बाहर निकले तो चाले, पण नीचे बाहर निकळवी जोईए नहीं। आ प्रमाणेनो जे खूणो दोरीए तो आ छे खूणो 90 अंशनो। तो विद्यार्थी मित्रों आ खूणो छे ए 90 अंशनो छे, आ खूणो छे ए 115 अंशनो छे। तो आपणने खबर पड़े कि आ बन्ने सीधी लाइननी वच्चे जो नानो भाग थाय तो 90 अंशनो खूणो होय, अने जो एना करता मोटो भाग थाय तो गुरु कोण 115 એટલે કે કાટ ખૂણાથી મોટા માપનો ખૂણો હોય। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે કોઈ પણ ખૂણાનું માપ લઈ શકીએ છીએ અથવા તો ખૂણા દોરી શકીએ છીએ।